સમાચાર વડોદરાથી. લાયસન્સ વગર મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ. મંડપો ઉભા કરીને મરી મસાલાનું વેચાણ કરતા હતા. કારેલી બાગ મુક્તાનંદ સર્કલ પાસે સ્કાય ટોપ ફ્રૂટ પ્રોડક્ટના નામે વેચાણ થતું હતું. પાલિકાના ફૂડ વિભાગે વેચાણ બંધ કરાવ્યું. સંચાલકે ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ માટે કરેલી અરજી અગાઉ રદ કરાઈ હતી. અમારા સંવાદદાતા પ્રશાંત ગજર વધુ જાણકારી આપી રહ્યા છે. પ્રશાંત, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ઠેર ઠેર મરી મસાલાના મંડપ ઉભા કરી દેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર તેનું વેચાણ થતું હતું. ત્યારે વડોદરા પાલિકા મોડે મોડે જાગી અને કારેલીબાગ વિસ્તારમાં જે ગેરકાયદેસર મરી મસાલાનું વેચાણ થતું હતું તેવા વિક્રેતાઓ ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યારે એક મહત્વની બાબત સામે આવી હતી કે આ જે વિક્રેતાઓ છે મરી મસાલાનું વેચાણ કરી રહ્યા છે તેમની પાસે લાયસન્સ જ નથી. જે ફૂડ એન્ડ સેફ્ટીનું લાયસન્સ હોવું જોઈએ, લાયસન્સ તેમની પાસે ન હોવા છતાં પણ મરી મસાલાનું વેચાણ કરતા હતા. ત્યારે પાલિકા તંત્રની ટીમ દ્વારા તેમની સામે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી છે અને મરી મસાલાનું જે વેચાણ કરતા હતા તે વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે મરી મસાલાના નમૂના લેવામાં આવેલા અને નમૂના જે છે તે લેબોરેટરીમાં તપાસ વખતે મોકલવામાં આવ્યા હતા. બિલકુલ પ્રશાંત, આભાર. તો લાયસન્સ વગર મરી મસાલા વેચતા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. મંડપ બાંધીને તેઓ મરી મસાલાનું વેચાણ કરતા હતા.